वडोदरा जोन 2 एलसीबी पुलिस द्वारा मिली खबर के आधार पर हरिनगर चार रास्ते के पास से भारी मात्रा में 12 लाख कीमत का शराब का मुद्दामाल जब्त किया गया। वडोदरा शहर जोन 2 एलसीबी पुलिस द्वारा मिली खबर के आधार पर हरिनगर वासना रोड के पास से संदिग्ध अवस्था में टेम्पो को बरामद करते हुए विदेशी शराब की हेराफेरी पकड़ी गई, जहां पुलिस ने विदेशी शराब की खाली बोतलों के जत्थे की आड़ में ले जा रहे वैसे विदेशी शराब की तस्करी को पकड़ते हुए करीबन 200 जितने शराब की पेटी का जत्था जब्त किया गया, जहां पुलिस ने दो शख्स की गिरफ्तारी करने के साथ करीबन 12 लाख से भी अधिक का मुद्दामाल हिरासत में लेते हुए सघन कार्यवाही जारी की है। એલસીબીની સ્કોડ છે એના પીએસઆઈ અને માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ આઈસર જે છે આ દારૂનો જથ્થો લઈ અને અમારા વિસ્તારમાંથી નીકળેલ તે દરમિયાન તેઓને ચેક કરી અટકાવી અને ગુનો દાખલ કરેલ છે, જેમાંથી બે આરોપી નરેશ પુરિયા અને પંકજ ડામોર છે એ મધ્યપ્રદેશનો છે અને પુરિયા છે એ દાહોદનો રહેવાસી છે, બે આરોપી મળી આવેલ છે। અમારી તપાસ ચાલુ છે, તપાસમાં આગળ અમને ખ્યાલ આવશે કે ક્યાં જથ્થો જતો હતો અને કોને મગાવ્યો હતો। અને જે ટોટલ જથ્થો છે એ 100 પેટી બિયરની છે અને 100 પેટી વિસ્કીની છે અને ટોટલ એની કિંમત 7,40,000 થાય છે। આ રીતનો અમે જથ્થો એ તપાસનો જ વિષય છે, તપાસ કર્યા પછી ખ્યાલ આવશે। હા, એટલે એ જે આઈસર છે એની અંદર કાચના જે ટુકડાઓની જે બોટલો અને એના જે બાચકા ભરી અને રાખેલું છે એની વચ્ચે દારૂ છુપાવી અને રાખેલો હતો। ડ્રાઈવર પાસેથી જે વિગત મળેલ છે એમાં કઈ નામ કે કઈ નથી, પણ અમે ટેકનિકલ સોર્સથી હવે શોધી કાઢીશું તપાસમાં કે કોને આ જથ્થો લઈ જતા હતા અને ક્યાંથી આવેલ છે એ અમે તપાસમાં આવે અને પૂછશું, ઇન્ટ્રોગેટ કરી અને તો ખ્યાલ આવશે। ના, એવો કોઈ હજી તપાસમાં કંઈ મળ્યું નથી અને ગોલ્ડન ચોકડીથી એને પ્રાઇમરી પૂછતા જણાવે છે, પણ એનું લોકેશન ને બધું જોયા પછી જ ખ્યાલ આવે। પેટ્રોલિંગ દરમિયાન